સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે જરોદ વે વેઇટ હોટલ પાસે પેટ્રોલ પંપ પાસેથી દારૂ ભરેલ ટ્રક પકડી પાડી અને પોલીસે જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી. સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો ગઈકાલે જરોદ વિસ્તારમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રમાંથી દારૂ ભરેલી એક સફેદ કલરની અશોક લેલેન્ડ બંધ બોડીની ટ્રક હાલોલ તરફ જવાની છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો તે ટ્રકની તપાસમાં હતા. તે દરમિયાન તે બાતમીવાળી ટ્રક જરોદ ખાતે હોટલ વે વેઇટની બાજુમાં પેટ્રોલ પંપ પાસે ઊભેલી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ તે ટ્રકમાં તપાસ કરતા તેમાં પૂઠાના બોક્સમાં દારૂના પ્લાસ્ટિકના કોટરિયા ભરેલા હતા. પોલીસે તે ટ્રકના ચાલક પાસેથી બિલ્ટી માગી ચેક કરતા તે દવાની બિલ્ટી નીકળી હતી. આડમાં ટ્રકમાં દારૂ ભરેલો હતો. એસએમસીએ 78,96,000 વિદેશી દારૂની પેટીઓ અને ટ્રક મળીને કુલ 1,08,34,580 મુદ્દામાલ જપ્ત કરીને રેડ દરમિયાન પકડાઈ ગયેલ ડ્રાઈવર છે નેપાલસી મોહબ્બતસિંહ, જાતે સિસોદિયા ગામ કતિસોર પંચાયત આશાપુરા મધ્ય રહે છે, જે રાજસ્થાનવાળા છે, અને કંડક્ટર છે ભોપાલસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ જ્ઞાનસિંહ ચૌહાણ ગામ લક્ષ્મીનારાયણ ચોક બોરનવાળા આશાપુરા ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રકમાં દારૂનો જથ્થો વિક્રમભાઈ ઉર્ફે જયશ્રી રામ નામવાળો માણસે ગોવાથી મડગાંવ જીઆઈડીસી વિસ્તારમાંથી ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. ટ્રકમાં દવાઓની ખોટી બિલ્ટી બનાવી દારૂની હેરાફેરી કરી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252-0125 ઉપર કોલ કરવો.